तारक मेहता का उल्टा चश्माना डायरेक्टर आसित मोदीए प्रवासी गुजराती पर्व में गुजरातीओनी विशेषता अंगे बातचीत करी। जेवा तेमणे कह्युं के अनेक पछड़ाट पछी पड़कारो झीली दे फरी उभो थाय ते गुजराती होय। अमारी सीरियल में हर हमेश गुजरातीपणाना दर्शन थाय छे। विदेश में सीरियल थकी बाळकोने देशनी संस्कृति बतावीए छे, जेथी देश विदेश में सीरियल खूब चाली छे। अतिथि ने भाई बनावी ले तेवो गुजरातीनो धर्म होय छे। गुजराती दुनिया ना कोई पण खूणे हमेशा मोजीलो जोवा मळे छे। જલેબી જમવા ખાવા પીવાનો શોખીન અને આનંદ થી મોજમાં જીવનારો માણસ એક વાર જમીન પર પડી બી ગયો, કઈ બી થઈ ગયું, તો ફરી પાછો ઉઠીને બેસે, ખાલી ગુજરાતી બેસે। આપણું આજે કચ્છ હતું 2002 માં અને આજે કેવું થઈ ગયું, એટલે પડકારો જે ઝીલવાળો માણસ છે એ ગુજરાતી છે। અને ગુજરાતીપણાના દર્શન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છે, અને એટલે જે દેશ વિદેશમાં બધી જગ્યાએ જોવાય છે। થોડી સ્પિરિચ્યુઆલિટી પણ છે, તમે જોશો ને તો એક ગુજરાતીપણાનું એક સુંદર મજાનું દર્શન છે। જેઠાલાલના કેરેક્ટરમાં, બાપુજીના કેરેક્ટરમાં, દયાના કેરેક્ટરમાં, ઘણા લોકો મને કે આ દયા આવી થોડી હોય, મેં તો ગુજરાતી સ્ત્રી આવી જ હોય, તમે એના ઘરે જાઓ એટલે તમને જમાડ્યા વગર છોડે નહીં। અતિથિને ભાઈ બનાવી લે, આ ગુજરાતી સ્ત્રીનો ધર્મ છે। એટલા માટે દયા એ સૌથી વધારે ફેમસ કેરેક્ટર બન્યું। અતિથિ દેવો ભવ, આ બધા ગુજરાતીપણાના લક્ષણ છે। આજે પણ આપણે વિદેશમાં, મારો અનુભવ છે, હું જ્યારે પણ જઉં ત્યારે ત્યાંના લોકો એટલું પ્રેમથી આવકારે છે, અને તારક મહેતા બનાવ્યા પછી તો મને લોકો પરિવારનો હિસ્સો ગણે છે। કેટલા એવા લોકો છે કે જે લોકો એમના મને ઘરે હું ઓળખતો નથી ને, મને એમના ઘરે હું રાત રોકાઈ ગયો છું અને મારા પરિવારના હિસ્સા બની ગયા છે। એટલે એ ગુજરાતીપણાનું એક દર્શન છે। આજે મસ્કતથી, કેનેડાથી, અમેરિકાથી, આફ્રિકાથી કેટલા બધા લોકો મળ્યા। સુનિલભાઈ, પ્રફુલભાઈનો હું એકદમ આભારી છું કે આટલા બધા લોકોને આજે મને એમણે એક દિવસમાં મિલન કરાવી આપ્યું। આ બધા મને તો જ મળ્યા છે કે આ હેપીનેસ આપવાથી, ખુશી આપવાથી। અને જ્યારે એ લોકોને મળું છું ત્યારે મને એ લોકોનો એક જ અભિપ્રાય મળે છે કે આશિષભાઈ, અમે 7 સમુંદર દૂર રહીએ છીએ અને દિવાળી કેવી રીતે મનાવી, એક સોસાયટીમાં બધા કેવી રીતે રહે, પાડોશી કેવી રીતે એકબીજાના ઘરે વાડકી વ્યવહાર હોય, આ બધું આ સિરિયલમાં જોવા મળે છે ને, એમને અમારું ઇન્ડિયા યાદ આવી જાય છે। મેં લોકોની આંખમાં આંસુ આવતા જોયા છે કે અમને અમારો દેશ યાદ આવી જાય છે। અને કે બીજું, જે અમારા છોકરાઓનો જન્મ આ વિદેશની ધરતી પર થયો છે, અમે લોકોને બતાડીએ છીએ કે જો દાદા કોને કહેવાય, શું કલ્ચર હોય, કેમ પ્રેમથી વાત કરાય, કેમ ભેગા મળાવીને બધા ઉત્સવ મનાવે છે, અને એટલા એ લોકોના બ્લેસિંગ મળે છે, એટલા બધા આશીર્વાદ મળે છે। આ એનઆરજે કે એનઆરઆઈ તો એ બધા ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરે છે। એટલે મારી ટીમવાળા પણ જ્યારે બહાર વિદેશમાં જાય છે ત્યારે અનુભવ કરે છે કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બધાના માટે, પોતાના આનંદ માટે બી કેટલું મહત્વનું છે, જે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જઈ શકીએ છીએ। પન્નાલાલ પટેલની વાર્તાઓ છે, ઘણી બધી, ઝવેરચંદ મેઘાણી છે, આ તો ખાલી એક તારક મહેતા જો આટલું બધું સક્સેસ થઈ શકે તો હજી ઘણા બધા લેખકો છે કે જે, એટલે ગુજરાતી કલ્ચર, ગુજરાતી વાર્તાઓમાં એક અદ્ભુત સામર્થ્ય છે જી, કે જે આપણે ગુજરાતીઓમાં જ નહીં બીજે બધે પણ પોપ્યુલર, બીજી બધી ભાષાઓમાં વર્લ્ડ લેવલ પર પોપ્યુલર કરી શકીએ છીએ। ફેમિલી ડ્રામા તો બહુ, કેટલી બધી કથાઓમાં આપણે ત્યાં છે, કેટલું તો ડ્રામા છે। આપણે હરકિશન મહેતાની નોવેલ જુઓ, કમર્શિયલ નોવેલ જુઓ, કોઈ પણ જુઓ, થ્રિલર પણ છે આપણી પાસે। લેખકો, મને એમ કહો કે હું ઘણા બધા છાપાઓ વાંચું છું પણ બહુ ઓછા છાપાઓમાં એવા લેખકો છે જય વસાવડા જેવા, કે જે એટલું બધું તમને વિશ્વનું દર્શન કરાવે છે, તમે એક એમની કોલમ વાંચો એટલે તમે ખુશ થઈ જાઓ, એવા ઘણા બધા
લેખકો ગુજરાતી પાસે છે, પણ આપણે એટલો બધો આપણો વિદેશી ભાષા ઉપર ઝુકાવ થઈ ગયો છે કે આપણે ગુજરાતી ભાષા થોડી સાઈડ ઉપર મૂકી દીધી છે. તો આપણે ઘરે ઘરે બધાને કહીએ કે તમારી આવનારી જનરેશનને ગુજરાતી ભાષા જરૂર શીખવાડીશું.